नमस्कार, आज ने प्रेस कॉन्फ्रेंस नवा वराला रेल मंत्री और टेक्सटाइल मंत्री श्रीमती दर्शनाबेन जरदोष एमनी हती एटले विषय अमने मुकवाना हता। एमने बे विषय भूली गया। आपणे वर्षो थी सूरत रेलवे स्टेशन ने वर्ल्ड क्लास रेलवे स्टेशन बनावा माटेनो प्रयत्न करता हता। केटलीक वार टेन्डर लावानो प्रयत्न कर्यो, परंतु केटलीक मंदी केटलीक कोरोनाने कारणे एमां आपणे सफल थया नहोता। अमे बंने जणा मळीने पहेला अमे रेलवे मंत्री कैबिनेट मंत्री श्री अश्विन वैष्णवजी ने पण अमे मळ्या, एमनी पण रजूआत करी छे। એટલે સુરત સ્ટેશન, ઉધના સ્ટેશન અને એની અંદર પણ કોમર્શિયલ અને રેલવેના પાર્ટને કેવી રીતે ડેવલપ કરાય એના માટે એમણે અલગ અલગ પાર્ટ પાડ્યા છે અને એના પણ ટેન્ડરો આવનારા દિવસોમાં આવશે, એટલે એમાઉન્ટ પણ નાની થશે, એટલે કોઈ પણ ટેન્ડર એમાં ભાગ લઈ શકશે, તો એ પ્રકારે એમાં પણ પ્રક્રિયા ઝડપમાં થઈ જશે। અમે કેટલીક ટ્રેનોને શતાબ્દી અને ગુજરાત ક્વીન એને ગાંધીનગર રેલવે સ્ટેશન સુધી લઈ જવા માટેની પણ માગણી કરી છે અને એમાં પણ એ દિશામાં વિચાર રહ્યું છે, જલ્દીથી એનું પણ પરિણામ આવશે। અમે વલસાડથી પાલનપુર અથવા આબુ સુધી રોજ સાંજે એક ટ્રેન શરૂ થાય અને ત્યાંથી સાંજે એક ટ્રેન પાછી આવે, તો એ પ્રમાણે ઉત્તર ગુજરાતના લોકો માટે જે ટ્રેનની ડાયરેક્ટ વ્યવસ્થા નથી, એમણે અમદાવાદ જવું પડે, અમદાવાદથી ફરી ટ્રેન બદલવી પડે અથવા બસ પર જવું પડે, એના બદલે હવે સીધા ટ્રેનથી જઈ શકાય એ પ્રકારની જે અમે માગણી કરી છે એ પણ જલ્દીથી પૂરી થાય એવી શક્યતા છે। ગાંધીનગર રેલવે સ્ટેશન જે રીતે ડેવલપ થયું છે અને એમાં પ્લેટફોર્મ ઉપર, સ્ટેશનની ઉપર, બિલકુલ પ્લેટફોર્મની ઉપર જ 400 બેડની ફાઇવ સ્ટાર હોટલ જે બની છે એ અદ્યતન હોટલ, એના પહેલા માળ પર પણ તમે હો તો પણ તમને ટ્રેનનો અવાજ નહીં આવે એ પ્રકારની એ હોટલ જે બની છે એને લોકોને હજુ ખબર નથી પડતી। એટલે આવી જે વધુમાં વધુ ટ્રેનો ત્યાં જઈને થશે તો એનાથી લોકો જે મોદી સાહેબે એક નવું સપનું આખા દેશને આપ્યું છે કે રેલવે સ્ટેશનની જગ્યાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય, તો એ પણ જોવા મળશે। અમે દાંડી, એ દાંડી જે રીતે મહાત્મા ગાંધીજીને દાંડીનો સત્યાગ્રહ એ આપણને બધાને ખબર છે, સત્યાગ્રહમાં ભાગ લેનાર ગાંધીજી સાથે બીજા 79 લોકો એ દરેકની સ્ટેચ્યુ, દરેકની પ્રતિમા બની છે, તો એ પ્રતિમાનું એક આકર્ષણ છે। રોજ 5,000 લોકો ત્યાં જોવા આવતા હતા કોરોના પહેલાં અને શનિવાર રવિવારે 25,000 લોકો આવતા હતા, પણ ત્યાં વધુ જો ટ્રેનો રોકાય તો વધુ લોકો એનો લાભ લઈ શકે એના માટે અમે ત્યાં પણ નવસારી સ્ટેશન પર વધુ ટ્રેનોના સ્ટોપેજ એમાં અમે માંગ્યા છે। અમલસાડથી દિલ્હી રોજ ચીકુની એક ટ્રેન જાય છે અને એ ટ્રેન જ્યારે દિલ્હીના પ્લેટફોર્મ પર ઉતરે છે ત્યારે એને લેફ્ટ સાઈડમાં રોડ નથી, એટલે એમણે રાઈટ સાઈડમાં ઉતારીને આખો માલ, આખી પેટીઓ, ચીકુની પેટીઓ એ ઉચકીને લઈ જવો પડે છે, એના કારણે મજૂરી વધે છે, સમય પણ જાય છે। એટલે ત્યાં લગભગ 5 કરોડના ખર્ચે દિલ્હીનો પ્લેટફોર્મ ડાબી બાજુનો બનાવ પડે એવું છે, એના માટે પણ અશ્વિનીજીએ સૂચના આપી છે, એટલે એ કામો એમણે જણાવતા રહી ગયા, એટલા માટે પૂરક એમાં તમને ઉમેરું છું। તો આ રીતે રેલવે મંત્રાલયનું કામ પણ ઝડપમાં શરૂ થયું છે, ટેક્સટાઈલમાં પણ વિસ્કોસનો ઓર્ડર એક જ દિવસમાં એમની જે માગણી હતી એ માગણી મંજૂર થઈ, તો એ રીતે ટેક્સટાઈલ મિનિસ્ટરનું પણ કામ શરૂ થઈ ગયું છે અને મારી પ્રદેશ અધ્યક્ષ તરીકે પણ દર્શનાબેનને ખૂબ ખૂબ શુભેચ્છા છે કે એ સફળ થશે અને દક્ષિણ ગુજરાતના જે વર્ષોથી પેન્ડિંગ પ્રશ્નોને જલ્દીથી ઉકેલશે। ધન્યવાદ।